हेलो फ्रेंड्स, तो मित्रों आज आप आ वीडियो में स्टैंडर्ड 8 गुजराती मीडियम सब्जेक्ट संस्कृत एम लेसन नंबर 8 आ सेमेस्टर सौथी छेलो पार्ट मम दिनचर्या एना विषे आप बात करीशुं। चलो मारी दिनचर्या अहीं तमने घड़ियाल आपेली छे जेमां केटला वाग्या छे 2:30 तो आपणे 7मा धोरणमां शीखी गया छीए કે બરોબર 2 વાગ્યા હોય તો આપણે શું કહી દ્વિવાદનમ અથવા દ્વિવાદનમ, એવું છે 3 વાગ્યા હોય તો ત્રિવાદનમ, 4 વાગ્યા હોય તો ચતુર્વાદનમ, 5 હોય તો પશ્ચસ, 6 હોય તો ષડસ, 7 હોય તો સપ્ત, 8 હોય તો અષ્ટ, 9 હોય તો નવું, 10 હોય તો 10 વાદનમ, 11 હોય તો એકાદશ વાદનમ, 12 વાગ્યા હોય તો દ્વાદશ વાદનમ, બરાબર, અને 1 વાગ્યા હોય તો 1 વાદનમ। એવી રીતે જો 30 મિનિટ થઈ હોય માથે એટલે 1 વાગ્યા 30 મિનિટ થઈ છે તો આપણે શું કહેશી સાર્ધ 1 વાદનમ, એવું આપણે શીખી ગયા। 2:30 વાગ્યા હોય તો જેમ કે અહીંયા આપણે સમય છે કેટલો થયો છે 2:30 તો આપણે કહેશી સાર્ધ 2 વાદનમ, બરાબર છે। 3:30 થયા હોય તો 3:30, 4:30 તો 4:15, 5:30 થયા હોય તો 5:55, 6:30 થયા હોય તો 6:55, 7:30 થયા હોય તો 7:55, 8:00 થયા હોય તો 8:00, 9:00 થયા હોય તો 9:00, 10:00 થયા હોય તો 10:00, 11:00 થયા હોય તો 11:00, 12:00 થયા હોય તો 12:00, બરાબર છે। હવે 1:15 થયા હોય તો જેમ કે 1 વાગ્યાને આપણે હમણાં વાત કરી 30 મિનિટ માટેની હતી, 30 મિનિટ માટે શું હોય સાર્ધ, બરાબર, તો એવી રીતે 15 મિનિટ હોય તો શું કહેશી આપણે સપાટ। જેમ કે 1:15 થયો હોય, 1 વાગ્યાને 15 મિનિટ થઈ હોય તો આપણે કહેશી સપાટ 1 વાદનમ, 1:15 થયા હોય તો સપાટ 2 વાદનમ, 3:15 થયા હોય તો સપાટ 3 વાદનમ, 4:15 થયા હોય તો સપાટ 4 વાદનમ, 5:15 થયા હોય તો સપાટ 5 વાદનમ, 6:15 થયા હોય તો સપાટ 6 વાદનમ, 7:15 થયા હોય તો સપાટ 7 વાદનમ, 8:15 થયા હોય તો સપાટ 8 વાદનમ, 9 વાગ્યા હોય તો સપાટ 9 વાદનમ, 10:15 થયા હોય તો સપાટ 10 વાદનમ, 11:15 થયા હોય તો સપાટ 11 વાદનમ, 12:00 થયા હોય તો સપાટ 12 વાદનમ। ખ્યાલ આવે છે? હવે 30 મિનિટ ને 45, 15 મિનિટ આપણે જોઈ, 30 હોય તો 7, 15 હોય તો સપાટ, પણ 45 મિનિટ હોય તો એને કહેવાય પાદો ન। જેમ કે 1 વાગ્યાને 45 મિનિટ થઈ છે, બરાબર, એટલે 2:45 વાગ્યા છે તો આપણે શું બોલશી પાદો ન 2 વાદનમ, બરાબર છે, એટલે આમાં 1 પછીનું જોવાનું હોય। ચલો 2 વાગ્યાને 45 મિનિટ થઈ હોય એટલે 3ની નજીક કાંટો હશે અને 45 મિનિટ તો આપણે શું બોલશી સપાદ, સોરી પાદો ન 3 વાદનમ, બરાબર। 3 વાગ્યાને 45 મિનિટ થઈ હોય તો એટલે કે 4:15 તો પાદો ન 4 વાદનમ, 4 વાગ્યાને 45 મિનિટ થાય એટલે કે 4:05 થયા હોય તો શું કહેશી આપણે પાદો ન 5 વાદનમ, 6:45 થયા હોય તો પાદો ન 6 વાદનમ, 7:05 થયા હોય તો પાદો ન 7 વાદનમ, 8:05 થયા હોય તો પાદો ન 8 વાદનમ, 9:09 થયા હોય તો પાદો ન 9 વાદનમ, 10:10 થયા હોય તો પાદો ન 10 વાદનમ, 11:11 થયા હોય તો પાદો ન 11 વાદનમ, 12:12 થયા હોય તો પાદો ન 12 વાદનમ, અને 1:01 થયો હોય એટલે કે 12:45 તો પાદો ન 1 વાદનમ। ખ્યાલ આવી ગયો? ચલો અહીં તમને ઘડિયાળમાં સમય આપેલો છે એ તમને હવે આવડી જ ગયો હશે। ચલો અહીંયા કેટલા વાગ્યા છે 4 વાગ્યા તો આપણે કહેશી 4:15, 8:15 થયા છે એટલે સપાટ 8 વાદનમ, 3:30 થયા છે એટલે 3 વાદનમ, 9:09 થયા છે એટલે પાદો ન 9 વાદનમ। ચલો હવે થોડુંક આપણે વધારે શીખવાનું છે આમાં। અત્યાર સુધી આપણે માત્ર
पंदर तीस ने पिस्तालीस मिनिट जोई दी पण हवे पांच मिनिट अने दस मिनिट हो तो एना माटे कयो शब्द वापरवानो ए शीखवानुं छे। हवे जेम के छ वाग्याने वधारे पांच मिनिट थई होय अधिक थई होय अधिक तो पश्चाधिक षड्वादनम ख्याल आवे छे। जेम के एक वाग्याने पांच मिनिट माटे थई होय एक ने पांच तो शुं कहेशी आपणे पश्चाधिक पांच मिनिट हो पश्चाधिक लखी नाखवानुं अने एक वाग्याने थई छे एटले एक वादनम पश्चाधिक एक वादनम। चलो बे वाग्याने पांच मिनिट थई होय तो पश्चाधिक द्वे वादनम त्रण वाग्याने पांच थई होय तो पश्चाधिक त्रिवादनम चार वाग्याने पांच मिनिट थई होय तो पश्चाधिक चतुर्वादनम पांच वाग्याने पांच मिनिट थई छे तो पश्चाधिक पश्चवादनम छ वाग्याने पांच मिनिट थई छे तो पश्चाधिक षट्वादनम सात वाग्याने पांच मिनिट थई छे तो पश्चाधिक पश्चाधिक सप्तवादनम आठ वाग्याने पांच मिनिट थई छे तो पश्चाधिक अष्टवादनम नौ वाग्याने पांच मिनिट थई छे तो पश्चाधिक नववादनम दस वाग्याने पांच मिनिट थई छे तो दशाधिक सॉरी पश्चाधिक दस वादनम अग्यार वाग्याने पांच मिनिट थई छे तो पश्चाधिक एकादश वादनम बार वाग्याने पांच मिनिट थई छे तो पश्चाधिक द्वादश वादनम। ख्याल आवी गयो। चलो दस मिनिट थई होय तो पश्चाधिक छे जग्या दशाधिक दशाधिक एक वादनम दशाधिक द्वे वादनम एटले बे ने दस दशाधिक त्रिवादनम एटले त्रण ने दस चार वाग्याने दस मिनिट तो दशाधिक चतुर्वादनम पांच वाग्याने दस मिनिट तो दशाधिक पश्चवादनम छ वाग्याने दस मिनिट तो दशाधिक षड्वादनम सात वाग्याने दस मिनिट तो दशाधिक सप्तवादनम आठ वाग्याने दस मिनिट तो दशाधिक अष्टवादनम नौ वाग्याने दस मिनिट थई जो दशाधिक नववादनम दस वाग्याने दस मिनिट थई जाय तो दशाधिक दशवादनम અગિયાર વાગ્યાને દસ મિનિટ થઈ જાય દશાધિક એકાદશ વાદનમ બાર વાગ્યાને દસ મિનિટ થઈ જાય દશાધિક દ્વાદશ વાદનમ ખ્યાલ આવી ગયો। ચલો હવે આપણે આ તો વાત કરી વધારે મિનિટ થઈ હોય તો કેટલી પાંચ અને દસ પણ હવે એવું પણ બની શકે કે કોઈ સંખ્યા વાગવામાં પાંચ મિનિટની વાર હોય તો શું કહેશે આપણે જેમ કે અહીંયા સાત ને પંચાવન થઈ જાય એટલે આઠ હમણાં પાંચ મિનિટ પછી વાગશે તો સાત ને પંચાવન તો શું કહેવાનું પશ્ચોન પાંચ મિનિટની વાર હોય તો પશ્ચોન દસ મિનિટની વાર હોય તો દસોન પશ્ચોન અષ્ટવાદનમ એવી રીતે આઠ ને પંચાવન થઈ હોય તો શું કહેશે પશ્ચોન નવવાદનમ કારણ કે હમણાં નવ વાગશે ને એટલે આઠ વાગ્યા પછી લેવાનું। ચલો નવ વાગ્યાને પંચાવન મિનિટ હોય તો હવે દસ વાગશે એટલે પશ્ચોન નવવાદનમ ખ્યાલ આવી ગયો। ચલો દસ મિનિટની વાર હોય દસ વાગવામાં દસ મિનિટની વાર હોય નવ ને પચાસ થઈ હોય ત્રણ ને પચાસ તો શું કહે છે આપણે દસોન દસ વાદનમ જેમ કે અહીંયા છ ને પચાસ થઈ જાય એટલે સાત વાગશે હમણાં તો દસોન સપ્તવાદનમ બરાબર। ચલો ક સમય હવે આમાં સમય તમારે કહેવાનો છે કેટલા વાગ્યા સાત ને પંચાવન પહેલાં તો અને આપણે એને શબ્દમાં લખીએ તો પશ્ચોન અષ્ટવાદનમ। ચલો અગિયાર વાગ્યાને દસ મિનિટ માથે થઈ છે તો દશાધિક એકાદશ વાદનમ ત્રણ વાગ્યાને માથે પાંચ મિનિટ થઈ છે તો પશ્ચાધિક ત્રિવાદનમ। ચલો બે વાગવામાં દસ મિનિટ વાર છે તો દસોન દ્વિવાદનમ અથવા દ્વે વાદનમ ખ્યાલ આવી ગયો। મમ દિનચર્યા અહમ પ્રતિદિનમ સદવાડને ઉત્તિષ્ઠામી હું રોજ છ વાગે ઉઠું છું સદવાડન ત સાર્થ ષડવાદન પર્યંત દંતધાવન સ્નાનમ છ કરોમી છ વાગ્યાથી સાર્થ ષડવાદનમ એટલે સાડા છ વાગ્યા સુધી છ વાગ્યાથી સાડા છ વાગ્યા એટલે અડધી કલાક સુધી હું દાંત સાફ કરું છું અને સ્નાન કરું છું બરાબર છે। ચલો સાર્ધ સદવાડન તો સપ્તવાદન પર્યંત યોગાસનમ કરો મી સાડા છ વાગ્યાથી સાત વાગ્યા સુધી હું યોગાસનમ એટલે યોગાસન કરું છું તદંતરમ દુગ્ધમ પીબામી અલ્પાહારમ છ કરો મી ત્યાર પછી હું દૂધ પીઉં છું અને નાસ્તો કરું છું અલ્પાહારમ એટલે નાસ્તો। ચલો
પિક્ચર માં તમે જોઈ શકો છો, અહીં બાળક છે ઉઠે છે, પછી યોગાસન કરે છે, અહીં તેની માતા છે રસોઈ કરે છે, એને તૈયાર કરે છે, અને આ બાળક છે અંતે સ્કૂલે જાય જ છે. મમ માતા ગૃહ કાર્યમ કરોતિ, મારી માતા ઘરકામ કરે છે. અહમ તા સહાયમ કરોમિ, હું તને સહાય કરું છું. 9 વાગ્યાથી 10 વાગ્યા પર્યંત અધ્યયનમ કરોમિ, 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 1 કલાક સુધી આ છોકરો અધ્યયન કરે છે એટલે કે ભણે છે. 1:30 વાગ્યાને ભોજનમ કરોતિ, 1:30 એટલે 1:30 અને 1:30 વાગ્યાને એટલે 11, 11:30 વાગે તે ભોજન કરે છે. 1:45 વાગ્યાને વિદ્યાલયમ ગચ્છામિ, 1:45 એટલે 15 મિનિટ, 1:15 અને 1:45 વાગ્યાને એટલે 12 વાગે અને 15 મિનિટે તે વિદ્યાલય જાય છે. તત્ર વિવિધાના વિષયાન પઠામિ, ત્યાં હું ઘણા બધા વિષયોનું અધ્યયન કરું છું એટલે કે ઘણા બધા વિષયો વાંચું છું. 6:30 વાગ્યાને અહમ ગૃહમાં આગચ્છામિ, 6 વાગ્યે હું ઘરે પાછો આવું છું. 7:15 વાગ્યાથી 7:17 વાગ્યા પર્યંત અહમ ક્રીડામિ, 6:15 વાગ્યાથી 7:17 વાગ્યા સુધી હું રમું છું. તદંતરમ અહમ સાયમ પ્રાર્થના કરોમિ, ત્યાર પછી હું પ્રાર્થના કરું છું. 7:17 વાગ્યાથી 8:15 વાગ્યા પર્યંત પુસ્તકમ પઠામિ, 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી એટલે 1 કલાક હું પુસ્તક વાંચું છું. પછી 7:30 વાગ્યાને ભોજનમ કરોમી, 8:30 વાગે હું ભોજન કરું છું. 9 વાગ્યાના પર્યંત દૂરદર્શન પસ્યામી, 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી હું દૂરદર્શન એટલે કે ટીવી જોઉં છું. 9:30 વાગ્યાના 10 વાગ્યાના પર્યંત જનન્યા દાતેના ચ સ વાર્તાલાપ કરોમી, 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી તે તેની માતા સાથે વાર્તાલાપ કરે છે. 10 વાગ્યાને શયનમ કરોમી, 10 વાગે હું સુઈ જાઉં છું. બરાબર છે, 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું માતા સાથે વાર્તાલાપ કરું છું અને 10 વાગે હું સુઈ જાઉં છું. મી આવે એટલે મારી વાત કરતો હું ત્યારે મી આવે. ટિપ્પણી, ત એટલે થી પર્યંત એટલે સુધી, ઉત્તિષ્ઠામ એટલે ઉઠું છું, દંત ધાવણ એટલે દાંતણ કરવું, તે દૂધમ એટલે દૂધ, અલ્પાહારમ એટલે નાસ્તો, દૂરદર્શનમ એટલે ટેલિવિઝન ટીવી, જનની એટલે માતા, તાતેના સ એટલે પિતાની સાથે. ચાલો સ્વાધ્યે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ઉત્તિષ્ઠામી, ષડવાદન ત, દંત ધાવણમ, તદંતરમ, જનન્યા, વાર્તાલાપમ. પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર આપો. ભવાન કદા ઉત્તિષ્ઠસી, તમે ક્યારે ઉઠો છો, તેનો જવાબ તમારે લખવાનો છે. અહમ 6 વાગ્યાને પ્રાત 6 વાગ્યાને ઉત્તિષ્ઠામી. પછી ભવતી કતિ વાદને પ્રાર્થના કરોતી, તમે કેટલા વાગે પ્રાર્થના કરો છો, તો અહમ પ્રાત 6:15 વાગ્યાને પ્રાર્થના કરું મી, હું સવારે 6:30 વાગે પ્રાર્થના કરું છું. ભવાન કદા વિદ્યાલયમ ગચ્છતી, તમે વિદ્યાલય ક્યારે જાઓ છો, તો અહમ 7:15 વાગ્યાને વિદ્યાલયમ ગચ્છામિ. ભવતી કદા ક્રીડતી, તમે ક્યારે રમો છો, તો અહમ 6:15 વાગ્યાના તો 7:15 વાગ્યા પર્યંત ક્રીડામિ, એટલે સાંજે 6:30 થી 7:15 વાગ્યા સુધી રમું છું. ભવાન કતિ વાદને ગૃહકામ કરો, તમે કેટલા વાગે ઘરકામ કરો છો, તો અહમ પ્રભાતે 9 વાગ્યાના તો 7:30 વાગ્યાના પર્યંત ગૃહકાર્યમ કરો મી, હું સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી ગૃહકાર્ય કરું છું. ચલો આના ઉપર તમારે વાક્ય છે બનાવવાના રહેશે. જેમ કે પ્રાત પ્રાત એટલે સવાર, મધ્યાહ્ને એટલે બપોરે, સાયમ એટલે સાંજે, રાત્રે એટલે રાત્રે. પછી વચ્ચે તમને આ શબ્દ આવેલા બ ની કોલમમાં 6 વાગ્યાને એટલે 6 વાગે, 9 વાગ્યે 9 વાગે, 10:15 12 વાગે, 6:15 7:15 8:15 10 વાગ્યાને. અહીંયા ક્રિયા આપેલી અલ્પાહારમ, ઉત્થાનમ એટલે ઉઠું છું, પઠનમ વાંચું, ભોજન એટલે ભોજન, કથાશ્રવણમ એટલે કથા સાંભળું છું, અધ્યયનમ એટલે અધ્યયન, શયનમ એટલે સૂઈ જાઉં છું. ચલો વાક્ય આપણે એક બનાવીએ કે પ્રાત 6 વાગ્યાને ઉત્થાનમ કરોમિ, સવારે 6 વાગે હું ઉઠું છું. તો પહેલું વાક્ય બનશે પ્રાત 6 વાગ્યાને ઉત્થાનમ કરોમિ. પછી પ્રાત 9 વાગ્યાને અલ્પાહારમ કરોમિ. પછી મધ્યાહ્ને 12:15 વાગ્યાને પઠનમ કરોમિ. પછી સાયમ 6 વાગ્યાને ભોજનમ કરોમિ. પછી સાયમ 7 વાગ્યાને કથા શ્રવણમ
करोमि। रात्रो अष्टवादने अध्ययनं करोमि। रात्रो दसवादने शयनं करोमि। ख्याल आवी गयो। चित्र जोईने समय नोंधीने वाक्य लखो। जेम के बाला, पिक्चर तमने अहीं आपेलुं छे, शेनुं छे? बाळको रमे छे, तो बाला सायं सार्ध षड्वादने क्रीडंती, एवं तमारे वाक्य लखवानुं रहेशे। अहीं उठवानी क्रिया थाय छे, तो बालक प्रातः षड्वादने उत्तिष्ठति। बालक सवारे छ वागे उठे छे। चलो अहीं बाळको छे ए प्रार्थना करे छे, तो छात्रा एकादश वादने प्रार्थनां कुर्वन्ति। विद्यार्थीओ अग्यार वागे प्रार्थना करे छे। अहीं शुं करे विद्यार्थीओ? टीवी जुए छे। तो बाला बालिका एटले बाळको अने बाळकीओ च रात्रो नौ वादने दूरदर्शनम पश्यति। बाळको अने बाळकीओ एटले छोकरा अने छोकरीओ रात्रे नौ वागे टीवी जुए छे। अहीं बाला अने बालिका च सपादे द्वादश वादने विद्यालयम गच्छति। छोकराओ अने छोकरीओ सवा बार वागे विद्यालय जाय छे। चलो उदाहरण प्रमाणे तमारी दिनचर्याना वाक्यो छे बनावना रहेशे। જેમ કે અહમ પ્રાતઃ ષડવાદન સપ્ત વાદન પર્યંત નિત્ય ક્રિયામ કરોમી। હું સવારે છ વાગ્યાથી સવા સાત વાગ્યા સુધી નિત્ય ક્રિયા રોજની ક્રિયા કરું છું। ત્યાર પછી અહમ ખાલી જગ્યા યોગાભ્યાસમ કરોમી। ક્યારે યોગાભ્યાસ કરે છે? તો આપણે આપણી રીતે લખવાનું અહમ પ્રાતઃ પશ્ચવાદને યોગાભ્યાસમ કરોમી। અહમ પ્રાતઃ નવ વાદનાત સાર્ધ નવ વાદના પર્યંત પ્રાર્થનામ કરોમી। અહમ સાયંકાલે પશ્ચવાદનાત ષડ વાદના પર્યંત અધ્યયનમ કરોમી। અહમ સાયં પશ્ચવાદનાત સપ્ત વાદના પર્યંત નદી તટે ભ્રમણમ કરોમી। ચલો ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। ઉપલેટા રાજકોટ નવ વાગ્યે નીકળે છે અને નવને દસે પહોંચે છે। પછી પોરબંદરથી અમદાવાદ છે એ બસ દસ ને દસે છે નીકળે આવે છે અને દસ ને વીસે ત્યાંથી ઉપડે છે। બાટવા છે, બાટવાથી વડોદરા એ બાર ને પંદરે આવે છે બરાબર સ્ટેશન, અને બાર ને ત્રીસે નીકળે છે। જામજોધપુર અને જસદણ છે તો એ પણ પંદર ને પાંચે આવે છે અને બાર ને પંદર ને દસે નીકળે છે। કોલકી ધોરાજી છે બસ એ સોળ ને ત્રીસ એ આવે છે અને સોળ ને પાંત્રીસે ત્યાંથી ઉપડે છે। ખ્યાલ આવી ગયો? જેમ કે ઉપલેટા રાજકોટ લોકયાનમ નવ વાદને આગચ્છતી એવમ નવ દસ વાદને ગચ્છતી, એવી રીતે તમારે વાક્ય બનાવવાનું રહેશે। જેમ કે પોરબંદર અમદાવાદ લોકયાનમ દશાધિક દસ વાદને આગચ્છતિ એવમ દસ વીસ વાદને ગચ્છતિ। તમારી દિનચર્યાનું કથન લેખન કરો। ભવાન જાણાતિ કિમ શ્રીમદ ભગવદ્ ગીતાયામ અષ્ટાદશ અધ્યાય સંતિ। શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતે ભીષ્મ પર્વણ અસ્તિ। શ્રીમદ ભગવદ્ ગીતાયા સપ્ત સત્તમ શ્લોકા સંતિ। એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં આઠ અધ્યાય આવેલા છે। શ્રીમદ ભગવદ્ ગીતા છે મહાભારતનો ભીષ્મ પર્વ કહેવાય છે। પછી શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં સપ્તશત એટલે સાતસો શ્લોકોનું વર્ણન કરેલું છે। મહાભારતસ્ય યુદ્ધમ અષ્ટાદશ દિનાની પર્યંત પ્રચલત। મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ સુધી સતત ચાલે છે, સૌથી મોટું યુદ્ધ જે કહેવાય। ચત્વાર મઠ સંતિ શૃંગેણી મઠ શારદા મઠ જ્યોતિર્મઠ ગોવર્ધન મઠ ગાયત્રી મંત્રસ્ય મંત્ર દ્રષ્ટા વિશ્વામિત્ર અસ્તિ। ચત્વાર એટલે ચાર મઠો છે, શૃંગેરી શારદા જ્યોતિર્મઠ અને ગોવર્ધન મઠ, ચાર મઠો છે આવેલા। ગાયત્રી મંત્ર કે છે મંત્ર દ્રષ્ટા વિશ્વામિત્ર અસ્તિ કે છે, વિશ્વામિત્ર નામના જે ઋષિ થઈ ગયા એનો આપેલો આ મંત્ર છે।
तो अहीं आपणे लेसन नंबर 8 એટલે કે 8 મહમદ દિનચર્યા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.